चलो विद्यार्थी मित्रों गुड मॉर्निंग जय श्री कृष्ण। आज ना वीडियो नी अंदर आपणे पाठ 4 बराबर धोरण 7 नी अंदर विषय गुजराती एनी अंदर आपणे जोवानुं छे पाठ 4 बे खानानो परिक्रम बराबर छे। एमना लेखक छे मनुबेन गांधी नो जन्म करांची मां थयो हतो। तेओ महात्मा गांधी ना पितराई भाई जसवंतलाल ना पोत्री हता। बापूना अंतेवासी रहेला मनुबेने बापूना जीवन प्रसंगो सुंदर शैली में निरूप्या छे। विराट दर्शन अने बापू मारी मां तेमना जाणीता पुस्तको छे। आ प्रेरक प्रसंग वर्णनमां मनुबेन गांधीजीनी सगवडो अंगे विचार करीने बापू माटे ट्रेनना डब्बाना बे खाना मांगी लीधे छे। हवाई जहाजनी मळती सगवडने नकारीने बापू ट्रेनमां मुसाफरी करवानो आग्रह राखता હતા। મનુબેને બે ખાના માંગ્યા છે એવી બાપુને ખબર પડતા પોત્રીને બાપુ ઠપકો આપે છે, તેમજ સ્ટેશન માસ્ટરને બોલાવીને બીજા ખાનાની સગવડ સ્વીકારવાની ના પાડે છે। પોતાના ખપ કરતા વધારે વાપરવું એને બાપુજી એક પ્રકારની હિંસા ગણાવે છે। અહીં પ્રજાના સાચા પિતા તરીકે બાપુની છબી ઉપસે છે। જો મિત્રો બે ખાનાનો પરિગ્રહ એમના લેખક છે આપણે મનુબેન ગાંધી બરાબર છે। તો આ કોણ હતા મનુબેન ગાંધી? તો કે મનુબેન ગાંધી જે છે તે ગાંધીજીને દરેક મિત્રો ઓળખતા હશો બરાબર છે। તો એ ગાંધીજી છે ને એના પૌત્રી હતા બરાબર છે। તો તેમણે શું કર્યું? તો કે જ્યારે પણ ગાંધીજીની બધી સગવડો અંગે એ વિચાર કરી અને બાપુના જે ટ્રેનના જે ડબ્બા છે ત્યારે બે ખાના અગાઉથી માગી લે છે બરાબર। અને બાપુને જયારે હવાઈ જહાજની સગવડ મળે છે તો પણ તે હવાઈ જહાજમાં જતા નથી। જયારે આપણને હવાઈ જહાજની સગવડ મળે તો આપણે બીજા બસમાં કે ટ્રેનમાં બેસીને જઈએ ના જઈએ, પણ બાપુને જયારે મળવા બોલાવે છે બરાબર છે ત્યારે તેઓને વિમાનની સગવડ આપે છે અને કહે છે કે તમારે બાપુ વિમાનમાં આવવાનું છે। છતાં બાપુ ના પાડે છે અને તેઓ આ બધી ટ્રેનમાં જાય છે અને ટ્રેનની અંદર શું શું બને છે બરાબર છે બધું અહીંયા તમને દર્શાવવામાં આવ્યું છે બરાબર। તો એ આપણે જોવાનું છે કે અહીં પ્રજાના સાચા પિતા તરીકે બાપુ કયા કયા એવા કામ કરે છે તો એ બાપુની છબી ઉપસી આવે છે। તો આપણે પાઠની શરૂઆત કરીએ। ઈસવીસન 1947 ત્રીસમી માર્ચના રોજ પૂજ્ય બાપુજીને નોઆખીની બિહારના યજ્ઞમાં જંપલાવ્યા, પછી પહેલું વહેલું જ લોર્ડ માઉન્ટન બેટનને મળવા જવાનું થયું। વાઇસરોયે તો પૂજ્ય બાપુજીને વિમાનમાં મળવા બોલાવ્યા। જુઓ 1947 વાત છે, 30 માર્ચ બરાબર। પૂજ્ય બાપુજી જુઓ જયારે કોઈ પણ વડીલને સંબોધન કરવું હોય ને ત્યારે પૂજ્ય તરીકે સંબોધન થાય છે બરાબર। જયારે ત્યારે બિહારમાં યજ્ઞ જયારે થઈ રહ્યો હતો ત્યારે પેલું વહેલું જ એને કોણે બોલાવ્યા? તો કે એનું નામ છે લોર્ડ માઉન્ટન બેટન, લોર્ડ માઉન્ટ બેટન બરાબર, એમણે એમને મળવા જવાનું થાય છે। વાઇસરોય તો પૂજ્ય બાપુજીને શેમાં મળવા બોલાવ્યા હતા? વિમાનમાં। પણ જે વાહનમાં કરોડો ગરીબો મુસાફરી ન કરી શકે તેમાં મારાથી કેમ બેસાય? જુઓ બાપુ શું વિચારતા હતા કે જે લોકો બરાબર જે લોકો એવા કે જે પૈસાવાળા હોય એ વિમાનની અંદર મુસાફરી કરી શકે બરાબર, પણ ગરીબ લોકો જેની પાસે પૈસાની સગવડ નથી એવા લોકો શું આપણે પેલા વિમાનની અંદર મુસાફરી કરી શકે? અત્યારે આપણી જ પરિસ્થિતિ જુઓ, આપણે વિમાનમાં બેસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવું હોય તો આપણે વિમાનમાં બેસી શકીએ નહીં? ટ્રેનની ટિકિટ કરતાં બસની વધારે હોય અને બસની ટિકિટ કરતાં ટ્રેનની વિમાનની ટિકિટ વધારે હોય છે બરાબર છે। એટલા માટે આપણે મુસાફરી આપણે કેવી વસ્તુ ગોતતા હોઈએ છીએ કે જ્યાં સસ્તી ટિકિટ થાય એમાં આપણે મુસાફરી કરીએ બરાબર છે। એટલે બાપુ એવું વિચારે છે કે જે વાહનમાં કરોડો ગરીબ લોકો કેટલા કરોડો ગરીબ લોકો જે મુસાફરી નથી કરી શકતા તો હું કઈ રીતે વિમાનની અંદર મુસાફરી કરી શકું, તો મારાથી કઈ રીતે બેસી શકાય એવું કોણ વિચારે છે? તો કે ગાંધીજી। એમ કહી તેમણે તેનો ઇનકાર કર્યો બરાબર અને તેમણે વિમાનમાં બેસવાની ના પાડી અને ટ્રેનમાં પણ હું તો મારું કામ સારી રીતે કરી લઉં છું એટલે તો હું આ ગાડીમાં જ આવીશ એવો નિશ્ચય કર્યો। જુઓ શું કહે છે કે ટ્રેનમાં પણ હું મારા બધા જ કામ સારી રીતે કરી શકું છું એટલા માટે હું આ ગાડી એટલે કે ટ્રેનમાં જ આવીશ એવો એ નિશ્ચય એટલે કે નિર્ણય કર્યો બરાબર। ગરમી અસહ્ય હતી, અસહ્ય એટલે ખૂબ જ, અસહ્ય એટલે ખૂબ જ ગરમી કેવી હતી?
અસહ્ય હતી એટલે કે ખૂબ સહન ન થઈ શકે તેવું તો કે અસહ્ય બરાબર કે અસહ્ય ગરમી હતી તું એકલી શું કહે છે કે 24 કલાકનો રસ્તો હતો કેટલી કલાકનો રસ્તો હતો મિત્રો 24 કલાકનો રસ્તો હતો વળી સ્ટેશને આ પરમપિતાના દર્શન કરવા હજારોની નેતની જાણતી છતાં કઈ પણ તકલીફની એમને ક્યાં કેમ ના હતી એમણે મને બોલાવી કહ્યું જુઓ મનુબેન શું કહે છે 24 કલાકનો મને ગરમી ખૂબ જ હતી ત્યારે આપણામાં વધતી જાય મિત્રો ગરમી હોય ત્યારે આપણે કોઈ પણ બસમાં મુસાફરી કરતા હોય આગગાડીમાં મુસાફરી કરતા હોય તો એકદમ અકળામણ થવા લાગે તો આની અસહ્ય ગરમીને કારણે ખૂબ જ એ લોકોને અસહ્ય ઘટના મુશ્કેલીઓ વેઠવી પડતી હતી કે 24 કલાકનો રસ્તો જે આપણે 4 કલાક શાંતિથી ન બેસી શકતા તો આ તો 24 કલાકનો રસ્તો હતો વળી સ્ટેશને આ પરમપિતાના દર્શન કરવા માટે હજારોની મેદની મેદની એટલે કે ભીડ મેદની એટલે ભીડ જામતી બરાબર ગાંધી બાપુના જ્યાં સ્ટેશન આવે ખબર પડે કે આ ટ્રેનની અંદર ગાંધી બાપુ આવ્યા છે તો ત્યાં હજારોની લાઇનમાં બધા એમના દર્શન કરવા ઉભા હોય ત્યારે ધારો કે અત્યારે આપણા કોણ છે એમ મોદી બરાબર તમે મોદીને બધા ઓળખો છો ને મિત્રો તો મોદી તો આપણને ખબર પડી કે ભાઈ મોદી આપણા શહેરની અંદર આવે છે તો આપણે ત્યાં સ્ટેશને જઈને ઉભા રહી જઈએ કે ચાલો ભાઈ આ બસમાં કે ગાડીમાં કે અહીંયાથી આ મોદીભાઈ ઉતરવાના છે બરાબર તો લોકોની ભીડ જામતી જાય બરાબર એને મેઘની કહેવાય બરાબર તો છતાં પણ કઈ પણ તકલીફની એમને ક્યાં ખેવ ના હતી એને એટલી તકલીફ પડે પણ પોતાની કોઈ ખેવ ના હતી નહીં ખેવ ના એટલે કે કાળજી એમણે મને બોલાવી કહ્યું કોણ કહે છે મનુબેન કહે છે કે એમણે જો આ યજ્ઞમાં તું એકલી જ મારી સાથે છો એટલે દિલ્હીમાં હું પહેલો વહેલો જાઉં છું શું કહે છે આ યજ્ઞમાં તું એકલી જ મારી સાથે એવી વ્યક્તિ છો એટલે હું દિલ્હીમાં પહેલો વહેલો જાઉં છું મેં ન આપી જતા તો નિશ્ચય કર્યો હતો કે ત્યાં જ કરવું ત્યાં અથવા મરવું અને સાથીઓને છૂટા કર્યા પણ તને આ મારા યજ્ઞમાં ભાગીદાર બનાવવા માટે મેં રજા આપી તું સાથે રહી એટલે જેમ નોઆખલીમાં બધાને છોડીને આવ્યો તેમ જ અહીં બિહારમાં પણ બાકી દેવપ્રકાશ હુનર વગેરે છે અને મૃદુલાબેન રહેશે મૃદુલાબેન મારા વતી બધું સંભાળશે અને કામ કરશે પણ તને છોડીને કેમ જવાય એ તું પણ નહીં છે એટલે તારે મારી સાથે આવવાનું હોય ઓછામાં ઓછો સામાન અને નાનામાં નાનો ત્રીજા વર્ગનો ડબ્બો પસંદ કરવાનો પણ જોજે આમાં તારી ખૂબ કસોટી છે હો આવું કોણ કહે છે તો કે ગાંધીજી કોને કહે છે મનુબેન એવું કહે છે કે તું એટલી એવી વ્યક્તિ છો જે મારી સાથે છે અને હું પહેલો વહેલો જ દિલ્હી જઈ રહ્યો છું બરાબર અને મેં એવો નિશ્ચય કર્યો હતો કે નો આખલીમાં જ મારે જીવવું અને મરવું પણ મારા યજ્ઞમાં ભાગીદાર બનવા માટે મેં બધાને રજા આપી છે બરાબર એટલા માટે અને બિહારમાં પણ ઘણા બધા એવા લોકો છે કયા લોકો છે તો કે હું દેવપ્રકાશ હુનર અને મૃદુલાબેન એમને મેં બધું જ કામ સોંપી દીધું છે એટલે મારા વતી તો એ લોકો ત્યાં બધું જ કામ સંભાળી લે છે પણ તને છોડીને મારાથી કેમ જવાય બરાબર એ તો તું નહીં છે એટલે તારે મારી સાથે આવવાનું છે કોણ આવું કહે છે ગાંધીજી કહે છે મનુબેને કહે છે કે હું તને છોડીને જઈ શકીશ ને એટલે તારે મારી સાથે આવવાનું છે અને તારે સામાન કેવો લેવાનો છે ઓછામાં ઓછો સામાન લેવાનો છે અને ડબ્બો કેવો પસંદ કરવાનો છે નાનામાં નાનો ડબ્બો પસંદ કરવાનો છે અને ત્રીજા વર્ગનો પહેલા વર્ગના મોટા ડબ્બા હોય એમથી મધ્યમ અને નાનામાં નાના ડબ્બા આવે ત્રીજા વર્ગની અંદર આવે તો એ ત્રીજા વર્ગનો જે ડબ્બો છે એ તારે પસંદ કરવાનો છે પણ જોજે આમાં તારી ખૂબ કસોટી છે બરાબર છે કસોટી એટલે કે પરીક્ષા બરાબર કોઈ પણ કામ કરતા હોય ને ત્યારે લોકો નિરીક્ષણ આપણું કરતા હોય કે કોણ કેટલું કામ કરે છે બરાબર એટલા માટે ગાંધીજીએ પણ મનુબેનને કહ્યું કે આમાં તારી કસોટી છે કે તું કેવી રીતે આ કામને પાર પાડીશ બરાબર મેં સામાન તો ઓછામાં ઓછો લીધો પણ સ્ટેશને પૂજ્ય બાપુજીના દર્શનાર્થીઓની એટલી ભીડ જામશે કે ઘડી એમને આરામ નહીં મળે વળી ઘંડ પણ મારે ગમવું પડશે અને એ બધો જ અવાજ આવશે આ વિચારીને બે ખાનાવાળો ડબ્બો પસંદ કર્યો એકમાં સામાન રખાવ્યું અને બીજામાં પૂજ્ય બાપુજીને સુવા બેસવાનું આપ્યું જુઓ મનુબેન બધું વિચારે છે કોના માટે વિચારે છે ગાંધી બાપુ માટે કે જ્યાં જ્યાં સ્ટેશન આવશે ત્યાં લોકોની ભીડ જામશે ફાળો ઉઘરાવવાનું થશે બરાબર છે ફાળવાની પછી ગણતરી કરવાનું થશે તો બધું કરવું પડશે તો કઈ જગ્યાએ બધું થશે એટલા માટે મનુબેને કેટલા ખાનાવાળો ડબ્બો પસંદ કર્યો મિત્રો બે ખાનાવાળો ડબ્બો પસંદ કરે છે બરાબર કે એક ખાનાની અંદર જે સામાન છે એ રીતે અને બીજા ખાનાની અંદર બાપુ થાકે એટલે એને આરામ કરવા માટે સુવા બેસવાનો ડબ્બો પસંદ કર્યો એવી રીતે મનુબેને કેટલા ખાનાનો ડબ્બો પસંદ કર્યો બે ખાનાવાળો ડબ્બો પસંદ કર્યો બરાબર છે આ રીતે પટણાથી દિલ્હી જતી ટ્રેન સવારે 9:30 વાગે ઉપડે
જુઓ 9:20 એટલે કેટલા વાગે 9:30 વાગે બાપુજી અને હું 9:25 વાગે સ્ટેશને હતી પાંચ મિનિટની વાર હતી ત્યાં મનુબેન અને બાપુજી ત્યાં સ્ટેશને પહોંચી જાય છે લોકોની ભીડ અસહ્ય હતી ખૂબ જ ભીડ હતી પણ અમે ચડી ગયા બાપુજી તો એક એક મિનિટનો સદુપયોગ કરનારા એટલે પાંચ મિનિટમાં ફંડ ઉઘરાવી નાખ્યું જુઓ એક એક મિનિટની ગણતરી કરવાવાળા બાપુએ પાંચ મિનિટ બાકી હતી ત્યાં સ્ટેશન ઉપર અને પાંચ મિનિટની અંદર અને છતાંય ભીડ આટલી ભીડ હોવા છતાં તેને પાંચ મિનિટમાં એણે ફંડ એટલે કે ફાળો પણ ઉઘરાવી લીધો અને 9:30 વાગ્યે ટ્રેન ચાલી ગરમીના દિવસોમાં બાપુજી બપોરનું ભોજન 10 વાગે લેતા બરાબર છે અને એક્ઝેક્ટ 9:30 વાગે ત્યાંથી ટ્રેન ઉપડે છે બરાબર અને ટ્રેન ઉપડે ગરમીના દિવસોમાં બાપુજી જ્યારે ગરમી હોય ત્યારે બાપુજી બપોરનું ભોજન કેટલા વાગે લેતા તો કે 10 વાગે તમને પ્રશ્ન પૂછવામાં આવે કે બાપુજી ભોજન ક્યારે લેતા બપોરનું તો આપણે કેટલા વાગ્યાનો સમય લખવાનો છે કે 10 વાગે લેતા હું બીજા ખાનામાં જઈ સામાન ખોલી પૂજ્ય બાપુજી માટે ખાવાનું તૈયાર કરવા ગઈ બરાબર હવે મનુબેન શું કહે છે કે હું બીજા ખાનામાં ગઈ અને કોના માટે ખાવાનું લેવા જાય છે તો કે બાપુજી માટે ખાવાનું તૈયાર કરવા ગઈ થોડી વારે પૂજ્ય બાપુજી વાળા ખાનામાં આવી થોડી વાર થઈ એટલે પૂજ્ય જે બાપુજીનું ખાનું હતું ત્યાં હું આવી અને બાપુજી તો લખવા માં પડ્યા હતા બાપુજી શું કરતા હતા તો કે એનું લખાણ ચાલુ હતું ચાલુ થઈને પણ આપણે તો શું મજા મસ્તી કરતા જતા હોઈએ છીએ પણ બાપુ એનું કામ કરતા હતા બરાબર લખવામાં પડ્યા હતા મને પૂછ્યું ક્યાં હતી શું કે છે મનુબેન એમ કહે છે કે લખતા હતા અને મને પૂછ્યું કે તું ક્યાં હતી એટલે મેં કહ્યું અહીં ખાવાનું તૈયાર કરતી હતી તેમણે મને બારીએથી બહાર નજર નાખી જોવાનું કહ્યું બરાબર હું ખાવાનું તૈયાર કરતી હતી એવો મેં જવાબ આપ્યો એટલે તેણે મને શું કીધું કે બારીએથી બહાર નજર નાખી અને મને જોવાનું કહ્યું મને મને જરા પણ ભાન આવી ગયું કે કંઈક મારી ભૂલ થઈ લાગે છે મેં બહાર જોયું તો લોકો લટકતા હતા મને મીઠો ઠપકો મળ્યો બરાબર જો બાપુ સમજી ગયા કેમ સમજી ગયા કારણ કે મનુબેને કેટલા ખાનાવાળો ડબ્બો પસંદ કર્યો હતો બે ખાનાવાળો ડબ્બો પસંદ કર્યો હતો બરાબર છે એટલે બાપુને સમજણ પડી ગઈ ખાવાનું તૈયાર કરે છે તો એ બીજા ડબ્બામાં ગયા બરાબર એ ડબ્બો છે ખાવાનું તૈયાર કરે છે ડબ્બો આખો ખાલી છે તો બહાર એને જોવાનું કહ્યું કે તું બહાર જરા જો કે બહાર શું છે બરાબર એટલે મનુબેને બહાર ડોકું કાઢ્યું બહાર જેવું ડોકું કાઢ્યું ત્યાં ઘણા એવા લોકો હતા કે જે લટકતા હતા શા માટે લટકતા હતા તો કે અંદર બેસવા માટે લટકીને જતા હતા બહાર ગામ એક સ્થળેથી બીજે સ્થળે બરાબર એટલા માટે એટલે મનુબેને એવું લાગે છે કે મારી કઈ તો ભૂલ થતી હોય એવું મને લાગે છે તો જ બાપુ મને આ રીતે કહે મેં બહાર જોયું તો લોકો લટકતા હતા મને મીઠો ઠપકો મળ્યો આ બીજા ખાનાનું તે કહ્યું હતું શું કે છે કે આ તે બીજા ખાનાનું કહ્યું હતું મેં કહ્યું આ બાપુજી હું અહીં જ બધું કામકાજ કરું સ્ટવ પર દૂધ ગરમ કરું વાસણો સાફ કરું તેથી આપને તકલીફ પડશે એમ જાણીને બીજા ખાનામાં કર્યું શું કહે છે કે એક ખાનાની અંદર જો બધી વસ્તુ હોય બરાબર રસોઈ બનાવવાનો સામાન હોય બધી વસ્તુ હોય સ્ટવ પેટાવવાનો હોય ને બધું જ વસ્તુ કરવાની હોય તો એના એક ખાનામાં દૂધ ગરમ કરવું ચા પાણી કરવું રસોઈ બનાવવું અને તમારું તમારું કામ ચાલતું હોય બરાબર તો તમને તકલીફ પડે એટલા માટે મેં બીજો ખાનું એટલે કે ખાનાવાળો ડબ્બો પસંદ કર્યો જેથી કરીને તમને તકલીફ પડે નહીં બરાબર મિત્રો તો આપણે અહીંયા ગાંધી બાપુ અને મનુબેન વિશેની વાત કરી બરાબર તો અહીંયા સુધી આપણે આજે પાઠ આ વિડીયાની અંદર અહીંયા સુધી જોઈશું આગળનો પાઠ બરાબર નેક્સ્ટ ટોપિક આપણે પછીના વિડીયાની અંદર જોઈશું બરાબર તો મિત્રો આજના હોમવર્કની અંદર તમારે જેટલું ચાલ્યું છે એટલા પાઠનું વાંચન કરવાનું છે અને ત્યારબાદ ત્યાર પછીના પાઠનું પણ વાંચન કરવાનું છે જેથી કરીને તમને ખ્યાલ આવે કે ત્યાર પછીનો ટોપિક શું છે બરાબર તો સમાપ્ત મિત્રો જય શ્રી કૃષ્ણ